તો પાલકના પાત્રા બનાવવાના છે અને એ પણ ચોપડવાની કે નસ કાપવાની માથાકૂટમાં પડ્યા વગર લાસ્ટ યર પાલકના પાત્રા તમને બતાવ્યા હતા તમને બધાને પસંદ આવ્યા હતા કેરીના રસ જોડે તો મજા જ પડે પણ આ વખતે કઈક જુદી રીતે સૌથી સરળ રીતે બનાવીશું અને છોકરાઓ પણ એન્જોય કરશે પાલકના પાન બરાબર ધોઈ અને એને પછી ડાળી સાથે એટલે કે કૂણી કુણી ડાળી સાથે મેં કાપી લીધા છે અને બરાબર કોરા પડ્યા પછી ઉપયોગમાં લીધા છે હવે આની અંદર આપણે નાખી દેવાનું છે ફુદીનો અને કોથમીર થોડા આગળ પડતા બેવનું પ્રમાણ એટલે કે ફુદીનો અને કોથમીર બેવ અડધા અડધા એવું મેઝરિંગ સ્પૂનનો હાફ કપ હું એડ કરી રહી છું તમે ફુદીનો ન નાખવો હોય તો સ્કીપ કરી શકો છો અહીંયા એક લીંબુનો રસ એક નાનું લીંબુ એટલે કે લગભગ દોઢ ચમચી જેટલો લીંબુનો રસ મેં નાખ્યો છે પ્રમાણસર મીઠું નાખી દઈશું અડધી ચમચી જેટલું મીઠું નાખ્યું છે જ્યારે કોઈ બી તમે ટ્રેડિશનલ રેસીપી ગુજરાતી ઓથેન્ટિક ફૂડ બનાવતા હોય મુઠિયા પાત્રા હાંડવો એમાં કડપણ અને ખટાશ આગળ પડતી હોય છે એટલે લીંબુ થોડું આગળ પડતું નાખ્યું એવું જ આપણે દોઢ ચમચી જેટલી ખાંડ નાખી દઈશું એટલે કે લીંબુ અને ખાંડનું પ્રમાણ થોડું આગળ પડતું અને સરખું રાખ્યું છે હવે એની અંદર અડધી ચમચી આપણે હળદર ઉમેરી લેવાની છે લાલ મરચું અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી માર્કેટમાં પાતરા બનાવવાનો મસાલો મળતો હોય છે એ પણ તમે નાખી શકો થોડો ધાણા જીરું નાખવાનું છે પોણી ચમચી અને જીરું આખું આ રીતે હાથેથી ક્રશ કરીને થોડું ઘણું અજમો ગમતો હોય તો આ રીતે જ હાથેથી થી મસડીને એડ કરી શકો છો તો આ બધું લગભગ આપણે બધા મસાલા જે એકદમ નોર્મલ આપણા કિચનમાં હોય એ જ મસાલા આપણે એડ કરી લીધા છે બધું જ બરાબર મિક્સ કરી લઈશું થોડી વાર માટે મૂકી રાખીશું જેથી ખાંડ અને લીંબુનું પાણી છૂટશે એટલે પાણીની એક્ઝેક્ટ ક્વોન્ટિટી ઉમેરવાનો આપણને આઈડિયા આવશે એટલે ખાસ આપણે એને પાંચ થી સાત મિનિટ બને તો દસ મિનિટ માટે મૂકી રાખજો અને પછી એની અંદર દસ મિનિટ પછી ચણાનો લોટ ઉમેરવાનો છે એટલે કે બેસન પણ કહી શકાય બેસન કે ચણાનો લોટ આ રીતે અડધો કપ જેટલો એડ કરી લો બધું બરાબર મિક્સ કરી લો તો પાણી હવે બહુ જ વિચારીને થોડું થોડું ઉમેરતા જજો અને જે ફાઈનલ કન્સિસ્ટન્સી આપણે રાખવાની છે એ હું તમને બતાવી દઉં પાણી નાખવામાં બિલકુલ ઉતાવળ ન કરશો કેમ કે પાણી વધારે પડી જશે તો પછી તમારે પાછું એની અંદર લોટ ઉમેરવો પડશે એટલે આપણા જે ટેસ્ટ મસાલાના છે એ બધા ડિસ્ટર્બ થઈ જશે એટલે આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જજો અને જે કન્સિસ્ટન્સી રાખવાની છે એ એ હું તમને બતાવું પ્રમાણે આપણે અહીં લગભગ અડધો કપ જેટલું પાણી એડ કર્યું અને આ કન્સિસ્ટન્સી જે ફાઇનલ છે ખીરાની એ આપણે તૈયાર કરવાની છે અહીંયા લોટનું પ્રમાણ ખૂબ જ ઓછું અને ભાજી કોથમીર પુદીનું એનું પ્રમાણ થોડું આગળ પડતું રાખ્યું છે એક થી દોઢ ચમચી જેટલું તેલ એડ કરી લઈશું અને પાંચ સાત મિનિટ માટે આને રેસ્ટ કરવા મૂકી દઈશું પાંચ સાત મિનિટ પછી ગ્રીસ કરેલી પ્લેટમાં આ રીતે એને થોડું પાતળું પાથરી લેવાનું છે તો ક્વોન્ટિટી હોય તમારી એ પ્રમાણે નાની મોટી પ્લેટમાં આ રીતે પાથરી અને પછી આપણે એને સ્ટીમરમાં સ્ટીમ કરી લઈશું તો આ રીતે કુકરમાં જ રીંગ મૂકી દીધી છે મેં પાણી ગરમ થયું એની અંદર આ પ્લેટ અને કુકરની વિસલ અને રીંગ કાઢી લીધી ઢાંકણું બંધ કરી દીધું પંદર મિનિટ પછી ચેક કર્યું પાત્ર સરસ બફાઈ ગયા છે એના આ રીતે સ્ક્વેર પીસીસ કરી લીધા આપણે જેમ પીસીસ કરીએ છે થોડા પાતળા અને લાંબા એવા પણ આપણે કરી શકીએ છીએ નો પ્રોબ્લેમ ઈચ્છા પ્રમાણે તમે એને કટ કરી લો અને પછી એને વઘારી લેવાના છે તો બહુ જ સોફ્ટ થયા છે વઘારવા માટે મેં અહીંયા એક ચમચી જેટલું તેલ લીધું છે એક થી દોઢ ચમચી જેટલું લઈ શકો એની અંદર અડધી ચમચી રાઈ નાખીશું એમાં હિંગ ચમચી રાઈ ફૂટે એટલે અને થોડા સફેદ તલ એક થી દોઢ ચમચી જેટલા તલ થોડા આગળ પડતા રાખજો મજા આવતી હોય છે તો આ રીતે રાઈ હિંગ અને તલ નો વઘાર કરી પાત્રા વઘારી લેવાના છે તો પાલક ની ભાજી આગળ પડતી છે કોથમીર થોડો ફુદીનો નાખ્યો છે એટલે મિન્ટ ફ્લેવરમાં અને થોડા જ્યુસી આ મીન્ટ ફસ કે ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે ચોક્કસ આ રીતે બનાવજો ન તો નસ કાપવાની માથાકૂટ ન તો પાન ચોપડવાની ઝંઝટ ઈઝીલી બની જાય અને ફટાફટ ગમે ત્યારે તમે એને ડિનર કે પછી બ્રેકફાસ્ટમાં બનાવી કે પછી નાની મોટી ભૂખ લાગતી હોય દિવસમાં છોકરાઓને વારંવાર ભૂખ લાગતી હોય છે આ રીતે બનાવીને આપજો એકદમ હેલ્ધી ફૂડ કહી શકાય અને ફટાફટ બની જાય તો આ રીતે બધું મેં ટ્રાન્સફર કરી લીધું તલ થઈ ગયા એટલે અને હવે એને બધું મિક્સ કરી લઈશું હું અહીંયા બે ચમચી જેટલું પાણી એડ કરી અને બધું વઘારીશ જેથી પાન પાંદરા ખાતી વખતે ગળામાં ડખે ના સરસ રીતે ઉતરી જાય જુઓ સરસ રીતે બધા મિક્સ થઈ ગયા છે એકદમ સોફ્ટ થયા છે આ પાત્રા અને ટેસ્ટી પણ એટલા જ થયા છે તો મસાલા આગળ પડતા તમે તમારી ઈચ્છા પ્રમાણે નાખી શકો છો પણ પાલકનું પ્રમાણ વધારે રાખજો લોટનું પ્રમાણ ઓછું રાખજો એટલે પાંદડા તમારા એકદમ સોફ્ટ થશે સોડા વોડા નાખવાની બિલકુલ જરૂર નથી અને સરસ સોફ્ટ થશે જુઓ કેટલા બધા સોફ્ટ થયા છે આ રીતે કટ કરીને આપણે જોઈ શકીએ છીએ અને એન્જોય કરી શકો છો કેરીના રસ સાથે કે ચા સાથે તો જુઓ આ રીતે સરસ રીતે કટ થઈ જાય છે અને આ પાત્રા જેવા શેપના મેં આ રીતે બધા કટ કરી લીધા એક સરખા અને આ પાત્રા ગમે ત્યારે હવે એન્જોય કરી શકીએ છીએ તો ચોક્કસ ટ્રાય કરવા જેવી આ રેસીપી ફટાફટ બની જાય છે અને જોતા રહેજો સુપર સહેલિયા અમે આ જ રીતે તમને નાના મોટા આઈડિયા આપતા રહીશું જેથી તમે તમારું કામ સરળતાથી કરી શકો થેન્ક યુ